नमस्कार फ्रेंड्स, लास्ट लेक्चर में त्यां सुधी आपणे सिंपल फ्यूचर टेन्स एटले के सादो भविष्यकाळ तेनो उपयोग ओळख सूचक शब्दो एटले के कया कया शब्दो आपणने बतावे के आपेला जे वाक्य छे एमां सिंपल फ्यूचर टेन्स होय। आ उपरांत तेना अकार वाक्य, नकार वाक्य अने प्रश्नार्थ वाक्य एना विशे माहिती मेळवी। त्यारबाद आपणे चर्चा करीशुं मित्रो चर्चा करी थी ते मोस्टली आपणे सहायकारक क्रियापद तरीके कोनो उपयोग करशुं विल प्लस कर्ता क्रियापद नुं मूळ रूप एटले के आपणे कहीए छीए विवर्त। त्यारबाद कर्म बंधारण खास व्यवस्थित तैयार करना नीचे वाक्य बनावा मुश्किल पड़े नहीं। चलो वाक्य नंबर जो सात, भावना विल मेक अ फूड टुमोरो, કે આવતીકાલે ભાવના છે એ ખોરાક બનાવશે। જો આ ખાલી જગ્યાઓ મિત્રો આપણે બ્લેન્ક્સ વાક્યમાં તમારે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા ભરવાની હોય તો દાખલા તરીકે ખાલી જગ્યા તમને અહીંયા આપેલી હોય તો સૌ પ્રથમ ઓળખ સૂચક શબ્દ જો કયો આવશે ટુમોરો। તો ટુમોરો આવે એટલે મિત્રો ખ્યાલ આવી જાય કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ। તો ખાલી જગ્યા તમે શું મૂકશો વિલ प्लस बी वन એટલે કે ક્રિયાપદ નું મૂળ રૂપ। તો આ વસ્તુ લખી શકાય વિલ મેક। હવે આગળ આપણે જોઈએ વાક્ય આપણે બનાવવાનું સૌપ્રથમ હુથી અને ત્યારબાદ વોટ। બીજું આ વાક્યમાં ટુમોરો એટલે કે સમય આપેલું છે તો મિત્રો આપણે WH માં જે વેન છે તેનાથી પણ પ્રશ્ન બનાવી શકીએ। સૌપ્રથમ આપણે લઈએ હુ, હુ એટલે કોણ, આપેલા વાક્યમાંથી શું દૂર કરવાનું કરતા એટલે કે ના। તો અહીંયાનું ટ્રાન્સલેટ મિત્રો આપણે એવું કરી શકીએ કે ભાવના આવતીકાલે ખોરાક બનાવશે। તો હુ એટલે કોણ, તો કોણ ખોરાક બનાવશે, તો અહીંયા જવાબ તમને શું મળે ભાવના। તો ભાવના જે નામ તરીકે છે તેને દૂર કરીએ તો વાક્ય આ રીતે બનશે હુ વિલ મેક અ ફૂડ ટુમોરો। प्रश्नों ना जवाब आप तो आ रीते प्रश्न दूर करवानुं कर्म। तो भावना बनावशे શું બનાવશે ફૂડ એટલે કે ખોરાક, તો જે ફૂડ જે છે કર્મ એ દૂર થશે। તો સૌપ્રથમ વોટ, ત્યારબાદ વિલ, વોટ વિલ ભાવના મેક ટુમોરો કે આવતીકાલે ભાવના શું બનાવશે। તો વાક્ય બનશે વોટ વિલ ભાવના મેક ટુમોરો। આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ, જય વિલ પ્લે અગેન ઓન ધીસ ગ્રાઉન્ડ, કે જય આ મેદાન ઉપર રમત રમશે। વિલ પ્લે એટલે ખ્યાલ આવી જાય ફ્યુચર ટેન્સ, અહીંયા કોઈ ઓળખ સૂચક શબ્દો કહી શકીએ સમય દર્શક અહીંયા આપેલો નથી। ફરી એક વખત જોઈએ કર્તા કોણ થશે મિત્રો જય, વર્બ વિલ પ્લે, રમશે શું રમશે તો ગેમ એને આપણે કહીશું કર્મ ઓબ્જેક્ટ, અને અધર વર્ડ્સ જે સ્થળ બતાવે છે ઓન ધીસ ગ્રાઉન્ડ। ચલો તો આપણે વેરથી વાક્ય બનાવીએ તો સૌ પ્રથમ આવશે વેર, ત્યારબાદ વિલ, વેર વિલ જય પ્લે
गेम। हवे रमत क्या रमशे तो तमने ख्याल आवी जाय जे स्थळ छे दूर करवानुं तो ऑन दिस ग्राउंड वाक्य माथे आपणे रिमूव अथवा तो दूर करशुं तो वाक्य बनशे वेर विल जय प्ले अ गेम के जय रमत क्या रमशे तो तमने जवाब आपवानो होय तो तमे आ रीते आपी शको के जय विल प्ले अ गेम ऑन दिस ग्राउंड। એટલે મેઇન ક્વેશ્ચન્સ માં તો આ વિભાગ આપો પૂછાય જ છે પણ એની સાથે સાથે મિત્રો જ્યારે પેરેગ્રાફ ઉપરથી આન્સર એટલે કે જવાબ આપવાના થશે ત્યારે પણ તમારી પાસે જો બંધારણ હશે તો બહુ સરળ અને સાહેબે તમે એના આન્સર આપી શકો। ચલો આગળ જોઈએ। રોનક વિલ ઓપન હિઝ શોપ। रौनक पोतानी दुकान कौन से द नेक्स्ट ईयर એટલે પછીના વર્ષે તો કર્તા કોણ થશે મિત્રો રોનક। વર્બ એટલે કે ક્રિયાપદ વિલ ઓપન। કર્મ તો શું થશે ઈ શોપ। અધર વર્ષ આવશે ધ નેક્સ્ટ ઈયર જે સમય પણ બતાવે છે તો સૌથી પહેલા વોટ તો કર્મ શું થશે ઈ શોપ તો વાક્ય બનશે વોટ વિલ रौनक ओपन द नेक्स्ट ईयर। तो वाक्य आ रीते बनशे व्हाट विल रौनक ओपन द नेक्स्ट ईयर। चलो त्यार बाद आपणे जोईए व्हेन एटले के समय। समय तो अहींया मित्रों शुं दूर थशे द नेक्स्ट ईयर। नेक्स्ट ईयर एटले पछीना वर्षे એ રીતે વાક્ય આપણે આમ બનાવશું કે વેન વી રોનક ઓપન ઇઝ શોપ તો વાક્ય આજે થયું વેન વી રોનક ઓપન ઇઝ શોપ। ચલો તો અહીંયા ડબલ્યુએચ વાળા જે વાક્ય છે મિત્રો પૂર્ણ થશે ત્યારબાદ હરેક કાળ આપણે પૂર્ણ કરીએ ત્યારબાદ એક વિભાગ આપણે જોઈએ છે કયો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂર્ણ કરો। હવે આપણે અહીંયા એક ખાલી જગ્યા રીતે આપેલી છે કે જે આપણે અત્યાર સુધી જે ચાર ટેન્સ કાળ શીખ્યા વાક્ય એક જ છે પણ છેલ્લે તમે જોઈ શકો સમય સૂચક શબ્દ હરેક વાક્યમાં અલગ અલગ છે એ પ્રમાણે ખાલી જગ્યા ક્યાં રીતે કઈ રીતે ક્યાં પૂરવી તે આપણે અહીંયા ચર્ચા કરશું। બીજું આપણે બીજો એક વિભાગ આવે છે કરેક્ટ ધ એરર્સ એટલે કે ભૂલ સુધારવાનો વિભાગ તેમાં પણ આ કાળદર્શક મિસ્ટેક હોય ભૂલ હોય તે કઈ રીતે ઓળખે તો પેલું રાજ ખાલી જગ્યા અટી ના કાઉન્સલ મિત્રો શું આપેલું છે ડ્રિંક કે રાજ છે એ અત્યારે ચા પી રહ્યો છે તો ના વાળે તમને ખ્યાલ આવી જાય કયો કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ તો યાદ કરો મિત્રો લગભગ આપણે યાદ ગણતરી રાખીએ કે તમને બધાને આ નિયમો યાદ જ હશે કે કયો ઓળખ સૂચક શબ્દ આવે તો ત્યાં કયો વર્બ છે એ મૂકવું। ફરીથી નામ ચાલુ વર્તમાન કાળ તો રાજ ઇઝ ત્યારબાદ ડ્રિંક છે તો શું લખશું આપણે ડ્રિંકિંગ રાજ ઇઝ ડ્રિંકિંગ અ ટી ના કે રાજ અત્યારે ચા પી રહ્યો છે। બીજો વાક્ય રાજ ખાલી જગ્યા ટી ડેલી તો ડેલી એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ તો ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આપણે કયું રૂપ મૂકતા અહીંયા એમ્બિઝન પ્લસ સાઇન જ્યારે અહીંયા મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું તો રાજ ત્રીજો પુરુષ એક વચન છે તો ડ્રિંક નું મિત્રો આપણે શું લખશું ડ્રિંક્સ કે રાજ ડ્રિંક્સ અ ટી ડેલી। ફરીથી બે ખાલી જગ્યા અહીંયા નામ આપેલું છે એટલે ઇઝ ડ્રિંકિંગ અહીંયા ડેલી છે એટલે આપણે શું લખ્યું ડ્રિંક્સ। ત્યારબાદ આપણે જોઈએ રાજ ખાલી જગ્યા ટી લાસ્ટ ડે। લાસ્ટ ડે એટલે છેલ્લા દિવસે તો કયો કાળ થશે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ તો ડ્રિંક જે છે એનું મિત્રો શું થશે ડ્રિંક તો રાજ ડ્રિંક અ ટી લાસ્ટ ડે। ખાલી જગ્યા નંબર ચાર જોઈએ રાજ ખાલી જગ્યા ટી ટુમોરો તો તમને સમજાઈ જાય ટુમોરો એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ જેની આપણે છેલ્લા બે લેક્ચરથી ચર્ચા કરીએ છીએ તો રાજ
will drink a tea tomorrow. चलो तो चार चार खाली जगह मित्रों जो जाओ अबे अहिया करेक्ट एरर सोना विभाग में क्या प्रकार नो वाक्य आई सके राज ड्रिंक्स अ टी लास्ट डे फरी दी राज ड्रिंक्स अ टी लास्ट डे अंडर लास्ट डे के नीचे अंडरलाइन हो तो तुमने क्या आवे जाने मित्रों के ड्रिंक्स होए अले सिंपल प्रेजेंट टेंस तो लास्ट डे ने जी किया है डेली अथवा एवरीडे के बे माथे तुम्हें कोई पण एक शब्द मुकी सको બીજી રીતે વાક્ય એમ હોય રાજ ડ્રેન્ક અ ટી ડેલી વાક્ય સમજો બરાબર રાજ ડ્રેન્ક અ ટી ડેલી બરાબર તો તમને ખ્યાલ આવે ડ્રેન્ક ની નીચે અંદર લાઈન હોય તો ડેલી હોય એટલે કયો પ્રકાર થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો અહીંયા જે ડ્રેન્ક આવતું હતું એની જગ્યાએ આપણે મિત્રો શું લખશો ડ્રેન્ક્સ હવે આ વાક્યનો આધાર લઈએ વાક્ય રીતનું હોય Raj is drinking a tea tomorrow. Raj is drinking a tea tomorrow. Tomorrow ने नीचे underline हो। तो तुमने समझा है? जब tomorrow चे, ये वाक्य माते दूर करें, अने नीचे के अंदर का शब्द मुकाबला ना, ना। तो वाक्य आ गया बने Raj is drinking a tea now. अब वाक्य लिखिए। Raj will drink a tea now. Raj will drink a tea now to tumne samjhay now ni niche underline hoy tene jige shu avse tomorrow tukma aa vibhag sikhva mate tamari pase be babat nu knowledge hovu joiye ek to darek kaal no kayo vadak suchak shabd che te ane biju ek kaal ma kayo verb aave che te jem ke chalu vartman kaal hoy to ing plus ing સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસકે ઈએસ વાળું સાદો ભૂતકાળ હોય મિત્રો તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને જો ભવિષ્યકાળ હોય તો વિલ છે પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે બે જગ્યાએ ચેન્જીસ આવી શકે ક્યારેક એવું પણ હોઈ શકે યુ ઇઝ ડ્રિંકિંગ અ ટી નાવ અને ઇઝ ડ્રિંકિંગ ની નીચે અંડરલાઈન હોય તો તમને ખ્યાલ આવે યુ સાથે ઇઝ ન સાદે શું આવે આ એટલે આ રીતની ગ્રામેટિકલ મિસ્ટેક વાળો વિભાગ હોય એટલે કરેક્ટ ધ એરર્સ વિભાગ તો જ આવડે મિત્રો કે જે ગ્રામરમાં એક એક નિયમ તમે કમ્પ્લીટ તૈયાર કરેલા છે ગ્રામરના નિયમો નહીં હોય એકદમ કરેક્ટ ધ એરર્સ ભૂલ સુધારવાનો વિભાગ શીખવા જશો તો એ શક્ય બનશે નહીં એટલે ચારે ચાર ખાલી જગ્યા છે મિત્રો યાદ રાખજો ચલો હવે આ પછી આગળ બીજી કેટલી બ્લેન્ક જોઈએ જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ ઉપર આધારિત છે તો પહેલું વાક્ય લઈએ પાંચમું વાક્ય ભાવિન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એન એસ એ હિયર ટુમોરો તો ચાલો તમને સમજાય વાક્યમાં કયો ઓળખ સૂચક શબ્દ છે વિચારી જશે મિત્રો તમે કયો ટુમોરો આવતીકાલ તો ફ્યુચર ટેન્સ હોય તો વિલ પ્લસ મૂળ રૂપ તો ભાવિન છે તેની સાથે શું આવશે વિલ અને ત્યારબાદ રાઈટ તો આ રીતે ખાલી જગ્યા પૂરી શકાય કે ભાવિન વિલ નોટ રાઈટ એન એસે હિયર ટુમોર એઝ એ એક્ઝામ્પલ મિત્રો અહીંયા દાખલા તરીકે લાસ્ટ ડે હવે જો લાસ્ટ ડે હોય તો તમને ખ્યાલ આવી જાય અહીંયા ડીડ અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ માની લો કે અહીંયા ડેલી હોય ડેલી એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો અહીંયા મિત્રો શું આવશે ડુ કે ડઝ માંથી ડઝ અને પાછળ વર્બ નું મૂળ રૂપ એટલે કે રાઈટ એટલે ફક્ત ખાલી જગ્યા પૂરવા માટે તમારે જે ઓળખ સૂચક શબ્દ છે મિત્રો જે સમય બતાવે છે કયા કાળમાં વાક્ય છે તે જ ખાસ ધ્યાન રાખવાનું આગળનું સેન્ટેન્સ જોઈએ વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઓન ધ રોડ ધ નેક્સ્ટ ડે વર્બ મિત્રો આપણને આપેલું છે સેલ તો ચાલો ઓળખ સૂચક શબ્દ કયો છે ધ નેક્સ્ટ ડે ઓર નેક્સ્ટ ડે એટલે ભવિષ્યકાળ તો પહેલી ખાલી જગ્યામાં શું લખશું આપણે વિલ અને બીજી ખાલી જગ્યામાં શું આવશે મિત્રો સેલ મૂળ રૂપ તો વોટ વિલ યુ સેલ ઓન ધ રોડ ધ નેક્સ્ટ ડે સમજી લો કે અહીંયા નામ આપેલું હોય નેક્સ્ટ ડે ની જગ્યાએ હવે નામ હોય તો તમને ખ્યાલ છે ચાલુ વર્તમાન કાળ તો અહીંયા શું આવશે આર અને સેલ ની જગ્યાએ સેલિંગ
तो वाक्य बन से व्हाट आर यू सेलिंग ऑन द रोड नाउ, એટલે અહીંયા નેક્સ્ટ ડે છે એટલે ભવિષ્યકાળ, તો વિલ અને પ્લસ મૂળરૂપ. ચલો આગળના બે એક્ઝામ્પલ એક પ્રકારના છે. ધે ખાલી ગયા અ ન્યુ હોમ ઇન ધીસ સિટી. ઇન ધીસ સિટી એટલે આ શહેરમાં. ધ નેક્સ્ટ યર, તો તેઓ આવતા વર્ષે આ શહેરમાં એક નવું ઘર બાંધશે. કૌંસમાં મિત્રો વર્બ તરીકે આપેલું છે બિલ્ડ. બિલ્ડ એટલે બાંધવું. તો ઓળખ સૂચક શબ્દ જો કયો છે? ધ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સૌ પ્રથમ આપણે શું અહીંયા વિલ અને મૂળરૂપ એટલે બિલ્ડ. તો વાક્ય બનશે ધે વિલ બિલ્ડ અ ન્યુ હોમ ઇન ધીસ સિટી ધ નેક્સ્ટ યર, કે તે આવતા વર્ષે આ શહેરમાં એક નવું ઘર બાંધશે. સમજી લો કે મિત્રો અહીંયા લાસ્ટ યર આપેલું. લાસ્ટ યર, તો લાસ્ટ યર એટલે કયો કાળ થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો બિલ્ડ નું જે વી ટુ છે કયું? બિલ્ટ. તો અહીંયા વાક્ય બનશે ધે બિલ્ડ અ ન્યુ હોમ ઇન ધીસ સિટી લાસ્ટ યર. એવરી યર હોય તો આપણે અહીંયા શું લખત? બિલ્ડ મૂળરૂપ. અને સમજી લો અહીંયા નામ આપેલું હોય તો આપણે લખત ધે આર બિલ્ડિંગ અ ન્યુ હોમ ઇન ધીસ સિટી નામ. ફરી ચર્ચા કરી નાખીએ, જે ઓળખ સૂચક શબ્દ છે મિત્રો એના ઉપર જ આખી ખાલી જગ્યા આધાર રાખે છે. ચાલુ વર્તમાન કાળ હોય તો એમીઝર પ્લસ આઈંગ, ભવિષ્ય કાળ હોય તો વિલ પ્લસ મૂળરૂપ, ભૂતકાળ હોય તો વી ટુ એટલે ક્રિયાપદ નું બીજું રૂપ, અને જો સાદો વર્તમાન કાળ હોય તો મૂળરૂપ અથવા એસ કે ઈએસ હોય. લાસ્ટ એક્ઝામ્પલ, જય ખાલી જગ્યા ધ અમાઉન્ટ. અમાઉન્ટ એટલે રકમ. એટ ધીસ પ્લેસ એટલે આ જગ્યાએ. ટુમોરો એટલે આવતીકાલે. ચાલો લગભગ તમને ખ્યાલ ખાલી જગ્યામાં ખ્યાલ આવી જશે. ટુમોરો એટલે ભવિષ્યકાળ. તો અહીંયા શું લખશું આપણે? વિલ અને મૂળરૂપ એટલે પે. તો વાક્ય બન્યું જય વિલ પે ધ અમાઉન્ટ એટ ધીસ પ્લેસ ટુમોરો. લાસ્ટ ડે હોત તો આપણે અહીંયા શું મુકત? પે. નાવ હોત તો આપણે અહીંયા શું મુકત મિત્રો? ઇઝ પેઇન. અને જો એવરી ડે હોય તો શું મુકત આપણે? પેઇઝ. કારણ કે ત્રીજો ભરોસ એક વચન. તો આપણે અહીંયા મિત્રો ચાર કાર્ડની જે ચર્ચા છે તે પૂર્ણ કરીએ. હોમવર્કમાં જે ખાલી જગ્યા આપીએ છીએ તે ખાલી જગ્યા લખી અને તમારે જે તમને નંબર આપેલા છે એના ઉપર સેન્ડ કરવાનું રહેશે. બીજી એક બાબત, હવે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે ટેક્સ્ટની શરૂઆત કરશું. એમાં જે યુનિટ વન છે એ શરૂ કરશું અને એનું ભાષાંતર જે આપીએ તે ફક્ત તૈયાર કરવાનું છે, લખવાનું નથી. એની સાથે જે આપણે પ્રશ્નો આપશું એ પ્રશ્નોના તમારે જવાબ લખી અને મોકલવાના રહેશે. અસ્તુ.